નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલમાં સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ આજના ટોપિક ની શરૂઆત કરીએ તો કે ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણમાં આપણે આ પ્રવૃત્તિઓને મુખ્ય ત્રણ રીતે વહેંચી છે તો પહેલો પ્રકાર એમાં કીધો વેપાર બીજો પ્રકાર વાણિજ્ય અને ત્રીજો પ્રકાર ઉદ્યોગ વેપાર વાણિજ્ય ઉદ્યોગ એ ધંધાકીય પ્રવૃત્તિઓના ત્રણ પ્રકાર થઈ ગયા એમાં આજે આપણે પહેલો પ્રકાર એટલે વેપારની શરૂઆત કરીએ તો વેપાર એટલે શું તો અર્થ નફાના હેતુથી તો આપણને ખબર જ છે વેપાર ધંધા સેના હેતુથી થાય છે નફાના હેતુથી થાય છે ઓકે તો કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ વસ્તુ કે કે સેવા બદલામાં નફાના હેતુ થી બે વ્યક્તિઓ હવે ઓછામાં બે વ્યક્તિ કરે તો એક વેચાણ કરે બરોબર છે એક વસ્તુ આપે બીજો નાણાં મેળવે તો અહીંયા પહેલી કંડિશન કીધી કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા આપે તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા એટલે અડલા બદલી થઈ ગયો એ માનો કે ખેડૂત છે બરોબર ખેડૂત એ અનાજ આપે અને બદલામાં કઈક વસ્તુ મેળવે સામેવાળા વ્યક્તિ પાસે બરાબર છે અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર કા તો નાણાંના બદલામાં અત્યારે મોસ્ટ ઓફલી નાણાના બદલામાં થાય છે એટલા બદલી તો થોડા એવા માત્ર માં થાય છે તો નાણાં આપીએ બદલામાં વસ્તુ મેળવી લીધી નાણાં આપી બદલામાં સેવા મેળવી લીધી તો ઉદાહરણની ની વાત કરીએ કે તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો એટલે એટલે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયો ગણાય વિનિમય એટલે અડલા બદલી તો વસ્તુના બદલામાં તમે શું આપ્યું નાણા તમે બસની ટિકિટ ખરીદી બસમાં મુસાફરી કરો છો એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો સમજાવી દેવા આવ્યું છે તો સેવા એટલે શું સેવા અને વસ્તુમાં એટલો ફરક કે વસ્તુ છે એ તમે પ્રાપ્ત કરી શકો જોઈ શકો સ્પર્શી શકો સાથે લઈ જઈ શકો બરોબર છે અન્યને બતાવી શકો જ્યારે સેવા છે એ તમે સ્પર્શી ન શકો સેવા તમને મળે પણ તમે એમને સ્પર્શી ના શકો એ કોઈ ભૌતિક વસ્તુ નથી બરોબર પૈસા દઈને ટિકિટની ટિકિટ ખરીદીને બસમાં મુસાફરી હવે જે તમારી મુસાફરીનો બસમાંથી તમે મુસાફરી કરી લીધી હવે તમે ઉતરી ગયા છો બસમાંથી તો હવે તમારી પાસે કોઈ વસ્તુ આવી નથી તમે સેવા લીધી એક જગ્યાએ બીજી જગ્યાએ પણ બદલામાં તમને કોઈ વસ્તુ મળી નથી તો આને આપણે સેવા તરીકે ઓળખીશું તો વેપારની લાક્ષણિકતા શું શું છે તો કે બહુ કોમન છે સામાન્ય વેપારે આર્થિક પ્રવૃત્તિ છે સ્વાભાવિક છે કે ભાઈ વસ્તુ કે સેવાના બદલામાં નાણાં નવીની મેળ નાણાં લીધા નાણાં લીધા એમાં કંઈક નફાનો ભાગ હશે એટલે એ નાણાં મેળવવા માટેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે વેપારમાં બે પક્ષકારો એક ખરીદનારો હોય ને બીજો વેચનારો હોય ઓછામાં ઓછા બે તો જોઈએ જ વ્યાખ્યામાં આપણે વાત કરી હતી વેપાર માટે વિનિમય અનિવાર્ય છે વિનિમય એટલે અડલા બદલી અડલા બદલી થવી જોઈએ હવે ગમે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંની પણ હોય શકે અથવા તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા હોય શકે સાટા પદ્ધતિ વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે તો આપણે સમજા કે ખરીદ વેચાણ થાય બરોબર વસ્તુનું તો માની લો કે આપણે કોઈ દુકાનદાર પાસે ગયા ને પુસ્તક ખરીદવું છે આપણે તો પુસ્તક હજી આપણે ખરીદ્યું નથી ત્યાં સુધી પુસ્તકની માલિકી કોની છે દુકાનદારની હવે આપણે નાણાં લઈને નાણાં ચૂકવીને પુસ્તક ખરીદી લીધું હવે માલિકી કોની થઈ જાય આપણી તો કે અહીંયા માલિકીની ફેરબદલી થાય છે વસ્તુના આવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે વસ્તુ એના બદલામાં શું આપવામાં આવે છે મોટા ભાગે નાણાં આપવામાં આવે છે અને ઘણી વખત વસ્તુના બદલામાં અન્ય પ્રકારની વસ્તુ પણ આપવામાં આવે છે સતત ચાલતી પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે છે મતલબ કે વેપાર છે એ હંમેશા દરેક કંડિશનમાં ચાલતો હોય છે એનો મતલબ એવો નથી કે આજે વેપાર એક દિવસ કરી લીધો હવે આપણે આ મહિના દરમિયાન વેપાર કરવાની જરૂરિયાત નથી નહી તો વેપારે કેવી પ્રવૃત્તિ છે વેપારે સતત ચાલતી પ્રવૃત્તિ છે સતત ચાલતી પ્રવૃત્તિનો વેપારે દરરોજ ચાલતી પ્રવૃત્તિ ગણાવી શકીએ વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણામાં નક્કી થાય છે કોઈ પણ વસ્તુ છે કોઈ પણ સેવા પ્રાપ્ત કરી હોય તેના નિશ્ચિત રકમ નિશ્ચિત નાણા ચૂકવવા પડશે